રાજકોટમાં દિવાળીના પર્વને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી દિવાળીના તહેવારની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રંગીલા રાજકોટના લોકો દિવાળી પર્વને સારી રીતે માણી શકે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લા પોલીસ વડાએ લોકોને દિવાળીના તહેવાર પર ફરવા જાય ત્યારે શું ધ્યાન રાખવું તે અંગે વાત કરી હતી તેમજ દિવાળીના તહેવારના વેકેશન દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં ચોરી ન થાય તે માટે ઔદ્યોગિક એસોસિએશન સાથે પણ એક બેઠક યોજી હતી લોકોને દિવાળી પર્વે તકેદારીના પગલાં રાખવા વિશેષ અવેરનેસ આવે તે માટે પોલીસ દ્વારા જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતા પેમ્પલેટ વહેંચવામાં આવ્યા હતા આ પ્રેસ કોન્ફરન્સમાં વેપારીઓ અગ્રણીઓ આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આવનારા સમયમાં પચીસથી ઓગણત્રીસની વચ્ચે આપણા જિલ્લામાં અને તમામ રાજ્યમાં દિવાળીના તહેવારમાં ધનતેરસ કાળી ચૌદસ નૂતન વરસ અને ભાઈ બીજના તહેવારો ઉજવવામાં આવનાર છે સૌથી પહેલાં તો હું તમામ લોકોને મારા જિલ્લા પોલીસ પરિવાર વતી એની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આવનારા તહેવારોને ખૂબ સુરક્ષિત રીતે બધા લોકો ઉજવે એટલા માટે એક ખાસ અપીલ પણ કરું છું એમાં અમારા તરફથી જે તૈયારીઓ ચાલી રહી છે એમાં બે દિવસ પહેલાં અમે તમામ અધિકારીઓને જિલ્લાના હાજર રખાવી અને અમને મેક્સિમમ ફૂડ પેટ્રોલિંગ અને વિઝિબિલિટી પોલીસની દેખાય ભીડભાડા વિસ્તારોમાં જે વિસ્તારોની અંદર વધારે પડતી ગરદી હોય અને ખરીદી ચાલતી હોય તે વિસ્તારોની અંદર આ વસ્તુ કાલથી ચાલુ થઈ ગઈ છે સાથે સાથે અમારા જેટલા પણ વિસ્તારના દુકાનદારો છે વેપારીઓ છે પેઢીના જે માલિકો છે કર્મચારીઓ છે બેંકના મેનેજર્સ છે આ તમામ લોકોને સાથે રાખીને પોલીસ સ્ટેશન લેવલ મિટિંગ કરવામાં આવેલી છે અને એમને ખાસ સૂચના આપવામાં આવેલી છે કે તહેવાર દરમિયાન જ્યારે એમના પ્રતિષ્ઠાન બંધ હોય અને તહેવાર દરમિયાનની ખરીદી દરમિયાન જ્યારે ચાલતા હોય તે દરમિયાન શું શું કાળજીઓ એને લેવાની છે ધારો કે સીસીટીવી ફૂટેજના જે રેકોર્ડ છે રાખવાના પોતાની પાસે સાથે ત્યાં ટેમ્પરેરી પણ રાખવા માંગતો હોય તો સિક્યોરિટી ગાર્ડ્સની વ્યવસ્થા રાખવાની